हरियाणी क्रांति न सर्जक भूमि पुत्र भ्राता कृषि ज्ञान विज्ञान व्यवस्था संशोधन समझावे पाक पशु सिंचाई संरक्षण कृषि ज्ञान दाता सर्जन गुजरात खुशी नू करवा अलख जगावे अन्न सहस्त्र गणु उपजावे सौना सुखदाता सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों नू स्वागत छे। ગુજરાતમાં પણ કાળી જરીની ખેતીનો સફળ પ્રયોગ કરનાર ખેડૂતો હવે જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવે ખેડૂતો એક કાળી જરીની ખેતીનો પ્રારંભ કર્યો છે। માત્ર 100 દિવસમાં જ કાળી જરીનો પાક તૈયાર થઈ જાય છે, જેમાં એકવારમાં 30 મણનું ઉત્પાદન મેળવી શકાય છે, જેની બજાર કિંમત 1.5 લાખ જેટલી થાય છે। આજે આપણે છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામના સોનપરા ગામ ખાતે, ત્યાં આપણે એક એવા ખેડૂત મિત્રની મુલાકાત લેવાની છે કે જે ખેડૂત મિત્ર ચીલા ચાલુ ખેતી પદ્ધતિથી દૂર થઈ અને કાળી ઝરીનું વાવેતર કરેલું છે, તો આપણે આ ખેડૂત મિત્રની મુલાકાત લઈએ। આજના અંધાતાના પ્રોગ્રામમાં આપણે કાળીજીરીની ખેતી વિશે જાણશું। એટલે ખેડૂતો સિલાસાલુ ખેતી કરતા આવે છે, હું સિલાસાલુ ઘણા વર્ષથી ખેતી કરું છું, પણ મને એવું લાગ્યું કે મારે કંઈક અલગ નવું કરવું છે, તો 2-3 વર્ષથી અજમાઈ કર્યા છે, પણ ખેડૂતો મને એમ કહે કે ભાઈ આ ન થાય આ ન થાય, તો કાળીજીરીમાં પણ મને ઘણા ખેડૂતો એમ કહેતા, તો ગઈ સાલ મેં શું કહેવાય ડેમો માટે થોડીક કાળીજીરી કરી હતી, મને ઉત્પાદન થોડું સારું લાગ્યું। આ વર્ષે મેં લગભગ 19-11 કે જો કે 10મા મહિનામાં વવાઈ જવી જોઈએ આખા 10મા મહિનામાં, પણ થોડુંક મોડું થયું તોય મેં થોડીક 3 વીઘા કરી છે, એટલે 1 એકર ઉપર 1.25 એકર જેવું કાળીજીરીનું વાવેતર કર્યું છે। અને પહેલાં મગફળી લઈ અને ખેતર ખેડ કરી, પછી રોટાવેટરને હું હાકી, પછી ક્યારા બનાવી અને મેં છંટકાવ કર્યો કાળીજીરીનો તલની જેમ, અને છંટકાવ કરી અને પછી 2 ઉપરાભર પિયત આપ્યા, એટલે એનો ઉગાવ ઉગી થોડાક દિવસમાં થયા, એટલે 12-15 દિવસે ઉગે છે, એટલે ઉગી ગયા। પછી મેં એને 10-15 દિવસે પિયત આપી અને એકવાર પહેલાં DAP પાયામાં આપ્યું હતું અને એક વખત નિંદામણ કર્યું છે, અને બીજી વાર પણ 1.5 મહિના પછી નિંદામણ કર્યું છે, અને આ 6 દિવસમાં એટલે 3.5 મહિને પાકી જાય છે। પાકી ગયા પછી એને આપણે કાપી અને તલની જેમ ઉભડા કરી અને થોડાક દિવસે 7-8 દિવસ પાકવા દેવાના અને પછી ખખરી લેવાની, અને જે ઓપનર આવે એનાથી આપણે ધાર કરી અને ચોખ્ખી કરીને માર્કેટમાં ભાવનગર લઈ જવાની છે એવું વિચાર્યું છે, ભાવનગર માર્કેટયાર્ડમાં। અને અત્યારે 1 વીઘે 120 કિલો કે 100 કિલોનો મારો અંદાજ છે ઉતારાનો, અને ગઈ સાલ તો ભાવ સારા હતા, પણ આ વર્ષે 250 રૂપિયા જેવું છે 1 કિલોનું, એટલે વીઘામાંથી 100 કિલો એટલે 20-25 હજારનું ઉત્પાદન આવે ટૂંકા ગાળામાં એવો મારો અંદાજ છે। અને વીઘે છંટકાવ માટે 2.5-3 કિલો બિયારણ જોઈએ છે, અને બિયારણ મેં પહેલે વર્ષે તો ભાવનગરથી લાવ્યો હતો, આ વર્ષે મારા ઘરનું બિયારણ મેં વાવ્યું છે, અને ઘણા ખેડૂતો અહીંયા ખેતર ઉપર જોવા માટે પણ આવે છે, એટલે હું ખેડૂતોને કહું છું કે નવું વાવેતર કંઈક કરો તો આપણે વધુ થોડાક આર્થિક સદ્ધર થઈ શકીએ। પિયત તો એને આપણે ઉગી ગયા ને પછી થોડીક 15 દિવસનો ગાળો નાખી દેવાનો અને પછી પિત આપ્યા કરવાના, એને થોડુંક ભેજ રહે વધુ ફાયદો થાય।
વહેલું વાવેતર થતું હોય તો ભેજ ઓછો હોય તો હાલે. વિરામ બાદ અન્નદાતામાં આપનું સ્વાગત છે. હવે આગળ વધીએ અને જોઈએ કાર્યક્રમનો આગળનો ભાગ. ઉનાળા દરમિયાન ઓછા પાણીમાં તલની ખેતીથી ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન મેળવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ઉનાળા દરમિયાન સફેદ તલ અને કાળા તલની ખેતી કરતા હોય છે. તલની ખેતીમાં સમયસર રાસાયણિક ખાતર અને યોગ્ય જંતુનાશક દવાનો ઉપયોગ કરવો એ જરૂરી છે. તલની જો ખેતી પદ્ધતિ તમને ટૂંકમાં કહું તો એક તો તલ પાકને મધ્યમ કાળી, ગોરાળું અને સારી નિતાર શક્તિ વાળી જમીન વધારે માફક આવે છે. જે જમીનનો પીએચ આંક 5.5-6 થી લઈ અને 8 સુધીનો પીએચ આંક હોય તેમાં તલ સારામાં સારું ઉત્પાદન આપે છે. એટલે આપણે અહીંયા જનરલી લગભગ અહીંની જમીનનો પીએચ આંક 8-8.5 જેવો આવે છે. એટલે થોડા ઘણી આપણે તલના ઉગાવવા માટે પણ ઘણી મુશ્કેલીઓ પડે છે પીએચ આંક વધારે હોવાને કારણે. અને ઘણી વખત આપણે વધારે પડતો ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે જમીનની અંદર પહેલા પિયતમાં જ ઉપરની બાજુમાં પોપડી બંધાઈ જાય જમીનની, પછી તલ પાકને નીકળવામાં કેવડાવે છે. એટલે જનરલી આપણે આમ જોઈએ તો બિયારણનો દર છે તલનો એ ભલામણ છે 3.5-4 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, અને આપણે લગભગ 16 ગુઠામાં 1 કિલો બિયારણ નાખી દઈએ છીએ. 6-7 કિલોગ્રામ બિયારણ જોઈએ છીએ. જો એમાં તલમાં બિયારણનો ભાવ એટલો બધો નહીં હોય એટલે તમે નાખી દેશો એ નો ડાઉટ, કારણ કે 30-40-50% જેવો મેં તમને કીધું આ પોપડી બંધાઈ જાય એના હિસાબે તલનો ઉગાવો ઓછો થાય છે. અને જનરલી જો સારો ઉગાવો તલનો જોઈતો હોય તો તલની વાવણી કરી દો, તમે પેલું પિયત આપી દો, પછી જ્યારે જ્યારે પોપડી બંધાવવાનું થાય ત્યારે તમારે ફુવારા પદ્ધતિથી ઉપરથી પિયત આપી દેવું, હળવું પિયત. જો વધારે પિયત આપશો પાણી ભરાઈ જશે તો તલ બળી જશે, બે પાંદડે થઈને બળી જશે. એટલે કન્ટિન્યુ ઉપરની જમીન ભીની રહેવી જોઈએ. અને એમાં આપણે અહીંયા અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જ અહીંયા અમે તલ કર્યા છે, ડ્રીપ ઉપર તલ કર્યા છે. ડ્રીપની લાઈન પથારી, તલ છાંટીને ડ્રીપની લાઈન જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચાલુ કરી દઈએ છીએ. અને એમાં અમને સારામાં સારો તલનો ઉગાવ મળે છે. એમાં ક્યાંય અમે રેલાવીને પિયત આપ્યું નથી. રેલાવીને પિયત આપશો અને વધારે પડતો આગલા પાકોમાં જો ખાતરનો ઉપયોગ કર્યો હશે તો જમીન ઉપરથી કડક થઈ જશે. ક્ષારવાળી જમીન હશે તો ઉપર પોપડી બંધાશે વધારે. એટલે આવું ન થાય એટલા માટે કાં તો તમે જો રેલાવીને પિયત આપતા હોય તો તમારે સામાન્ય રીતે 24-48 કલાક જ્યારે ઉપરથી જમીન સુકાઈ જવાનું કરે ત્યારે 2-5-10 મિનિટ પૂરતા ફુવારા પદ્ધતિથી ઉપરથી પિયત આપી દો, એકદમ હળવું. 15-20 મિનિટ જેટલો ફુવારો આંકી અને પછી બંધ કરી દો એને, જેથી કરીને તલનો ઉગાવો વ્યવસ્થિત મળે. તલની વેરાયટીની વાત કરીએ તો તલમાં એક વેરાયટી છે ગુજરાત તલ 2. ગુજરાત તલ 2 છે એ જનરલી એનો એકદમ વ્હાઇટ કલર નથી, બદામી જેવા કલરના દાણા છે. ઉત્પાદન સારું એવું ઉત્પાદન છે ગુજરાત તલ 2 નું, લગભગ 1200 કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે. ત્યાર પછીની વેરાયટી એક આવી છે ગુજરાત તલ 3. ગુજરાત તલ 3 છે એ એકદમ સફેદ દાણો છે, એક્સપોર્ટ ક્વોલિટીના દાણા તરીકે પણ ઓળખાય છે. બજાર ભાવ તમને સારામાં સારો મળશે. એટલે ગુજરાત તલ 3 નું પણ વાવેતર કરી શકો. અને ત્યાર પછી વર્ષ 2015-16 ગુજરાત તલ 4 અને ગુજરાત તલ 5 આ બંને વેરાયટી આવેલી છે પણ હજી એનું બિયારણ ઉપલબ્ધ નથી. એકાદ 2 વર્ષમાં જ્યારે બિયારણ ઉપલબ્ધ થશે ત્યારે આપણે યુનિવર્સિટીના મેગા સીડ ડિપાર્ટમેન્ટ પાસેથી બીજ ખરીદી શકશું.
चार अने पांच पण एकदम सफेद दाणा वाली जात छे। एमां चार नंबर नी जात छे, ए लगभग एकाद अठवाडियु जेली वेडली पाके छे, 90-91 दिवसे पाकी जाय छे। अने पांच नंबर पण सारामां सारी जात छे। खातर नी वात करीए तलनी, सेंद्रीय खातर 8-10 टन प्रति हेक्टर। ત્યારબાદ જૈવિક ખાતરની વાત કરીએ તો જૈવિક ખાતરમાં એઝોટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચર એકરે 500 ml પહેલા અથવા બીજા પિયતે તલના પાકને પીવડાવવાનું છે। અને રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતરમાં 25 kg નાઇટ્રોજન, 25 kg ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવાનું છે। અને એમાં ખાસ કરીને આપણી યુનિવર્સિટીની ગઈ વર્ષની ભલામણ મુજબ તલના પાકમાં જો તમે 25 kg ફોસ્ફરસ છે એ સિંગલ સુપર ફોસ્ફેટ સ્વરૂપે આપશો તો તલના પાકમાં તેલીબિયા પાક છે તેલની ટકાવારી સારામાં સારી મળશે, વજન વધારે આવશે। એટલે 25 kg જે ફોસ્ફરસ આપવાનો છે આપણે પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ સ્વરૂપે આપવો। એટલે રાસાયણિક ખાતર તરીકે લગભગ 156 kg સિંગલ સુપર ફોસ્ફેટ પ્રતિ હેક્ટર અને 50-55 kg જેટલું યુરિયા પ્રતિ હેક્ટર આ બંને ખાતરો વાવણી સમયે આપવાના છે। અને ત્યારબાદ પૂર્તિ ખાતર તરીકે લગભગ 50-55 kg જેટલું યુરિયા ઉપરથી મહિના દિવસના તલ થાય ત્યારે પાણી આપી પિયત આપી અને પછી યુરિયા આપવાનું છે। નિંદામણ માટે જનરલી આપણે ઉનાળામાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂર નથી। તલનું જ આમ કહીએ તો તમને જે તલમાં ચોમાસું ઉત્પાદન મળે છે એના કરતાં લગભગ ડબલ ઉત્પાદન તમને ઉનાળામાં તલનું મળશે। એનું મુખ્ય કારણ બધા જ ખેતીકાર્યો આપણે સમયસર ઉનાળામાં કરી શકીએ છીએ, રોગ જીવાતનો પ્રશ્ન એટલો બધો રહેશે નહીં। અને ખાસ કરીને રોગ જીવાત માટે અત્યારે આપણે જનરલી બધા જ ખેડૂતો એમ ઈચ્છે કે ભાઈ સજીવ ખેતી તરફ વળીએ, સજીવ ખેતી કરીએ। તો જો સજીવ ખેતી કરવા માંગતા હોય તો આપણી પાસે બધા જ યુનિવર્સિટી બધી જ બાયો પ્રોડક્ટ બનાવે છે એનો મેક્સિમમ ઉપયોગ કરીએ। જૈવિક ખાતર દિવેરિયા છે, ટ્રાઇકોડરમાં છે, ટ્રાઇકોડરમાં પણ તલના પાકને આપજો, પેલા બીજા પિયતમાં ટ્રાઇકોડરમાં પિયત સાથે આપી દેવું જેથી કરીને સુકારા સામે તલ ટકી રહે। અને ટ્રાઇકોડરમાંનું બીજું કામ છે ફોસ્ફરસને અવેલેબલ સ્વરૂપમાં ફેરવવાનું, એટલે તમે એક જ રોગના કારણે ટ્રાઇકોડરમાં આપો એ જરૂરી નથી, દરેક પાકને ટ્રાઇકોડરમાં આપો તો ફોસ્ફરસની અવેલેબિલિટી જમીનમાં વધારશે, પૂરેપૂરું ફોસ્ફરસ પાકને મળશે। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ। બાગાયતી પાકોમાં પિયત વ્યવસ્થાનું થોડીક વાત કરીશું। હવે બાગાયતી પાકોમાં ઘણા પાકો એવા હોય છે કે જેને પાણીની ઓછી જરૂરિયાત પડતી હોય છે, દાખલા તરીકે બોર છે, આમળા છે, દાડમ છે, એવા પાકોની ઓછી પાણીની જરૂરિયાત પડતી હોય છે। જ્યારે કેળ છે, પપૈયા છે, લીંબુ છે, એવા પાકોને પાણીની વધારે અને સતત જરૂરિયાત પડતી હોય છે, તો જ એ પાકનો વિકાસ અને આ ઉત્પાદન સારું આપણને મળતું હોય છે। હવે જ્યારે આવા વધારે પાણીની જરૂરિયાત વાળા પાકો હોય એને પિયત આપવું હોય તો એ પિયતમાં શું છે કે પાણીનો જથ્થો વધારે જરૂરિયાત પડતી હોય છે। આ સામાન્ય રીતે પિયત પદ્ધતિમાં એક તો આપણે સરફેસ એટલે પૃષ્ઠ સપાટી પરની પદ્ધતિ કહીએ છીએ, એટલે પાવડાથી એનાથી ક્યારામાં જે પાણી છૂટું પાણી આપણે આપીએ છીએ એ પાણીની પદ્ધતિ આપણે બાગાયતી પાકોમાં પાણી આપીએ છીએ। પછી બીજું ફુવારા પદ્ધતિ પણ આપણે પિયત આપી શકાય અને ત્રીજું એ છે કે ટપક સિંચાઈ પદ્ધતિથી પણ આપણે પાણી
બાગાયતી પાકોમાં આપી શકાય. હવે આમાં ખેડૂત મિત્રો જે છુટ્ટું પાણી આપીએ જે પિયત આપણે આપીએ છીએ બાગાયતી પાકોમાં, અને એ પાણીનો બગાડ પણ વધારે થતો હોય છે, અને વાસ્તવિકમાં એ પાણી બહુ ઓછા પ્રમાણમાં જ એ છોડ લઈ શકતું હોય છે. અને પાણી જો એમાં વધારે પ્રમાણમાં ભરી રહેતું હોય તો એ જમીનની અંદરના જે સૂક્ષ્મ જીવાણુનો વિકાસ પણ શરૂ થતો નથી, જમીન દબડી જતી હોય છે એટલે કઠણ થઈ જતી હોય છે, નિંદામણનું પ્રમાણ પણ વધુ પડતું હોય છે, અને એમાં રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધુ થઈ જતું હોય છે. એટલે આવા ગેરફાયદાઓ એ પિયતમાં વધારે પડતા આપણને જોવા મળે છે. ત્યારે ફુવારા પદ્ધતિમાં એનાથી થોડોક પાણીના બચતમાં ફાયદો થાય છે, અને પાણીનું જે છે એ નિયંત્રિત કરીને એ પાણી જ્યાં જરૂરિયાત હોય ત્યાં આગળ પાણી આપણે આપી શકીએ. એમાં જે પાણી જે છે એનો કાર્યક્ષમ ઉપયોગ ફુવારા પદ્ધતિનાથી આપણે કાર્યક્ષમ ઉપયોગ પાણીનો કરી શકીએ, અને પાણીની બચત પણ એમાં કરી શકાય. પણ એના કરતાં વધારે સારી અને ઉત્તમ જે પિયત પદ્ધતિ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. હવે ટપક સિંચાઈ પદ્ધતિમાં મિત્રો એવું હોય છે કે પ્લાસ્ટિકની પાઇપ દ્વારા ટીપે ટીપે પાણી છોડને જ્યાં જરૂરિયાત હોય અને જેટલું જરૂરી હોય એટલું જ આપણે પાણી એને આપીએ છીએ. સામાન્ય રીતે છોડને જે પાણીની જરૂરિયાત નથી પણ છોડની આજુબાજુના જમીનના વિસ્તારમાં ભેજની જરૂરિયાત પડતી હોય છે. એટલે ભેજ એટલે પાણીનો ત્યાં જથ્થો હોતો નથી, પણ જે ભેજ હોય એટલે પાણી માટીના કણો સાથે ચોંટેલું હોય અને અંદર હવાનું પ્રમાણ હોય. આવી પરિસ્થિતિમાં હવાનું પ્રમાણ પણ જમીનમાં હોય છે, અને હવા જમીનના પ્રમાણનો મૂળની આજુબાજુ હોય તો એ અંદર ઓક્સિજનને કારણે મૂળનો વિકાસ પણ સારો થાય છે, અને જમીન અંદર એટલા સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ એનું સૂક્ષ્મ જીવાણુઓ એનો પણ સારો વિકાસ થતો હોય છે, અને જમીન પોચી પણ રહે છે. અને આવા સંજોગોમાં પાણી જે છે જ્યાં આગળ જરૂરિયાત પડતી હોય જે મૂળ જે છે છોડના અથવા ઝાડના શરૂઆતના એ સક્રિય મૂળની જ્યાં છે ત્યાં આગળ આપણે પાણી આપીએ છીએ. એટલે પાણી આપવાનું જે જગ્યા છે એ પણ ચોક્કસ જ હોય છે કે જ્યાં સક્રિય મૂળ ત્યાં પાણી આપીએ છીએ. એટલે પાણીનો મિત્રો આમાં કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય, અને જે જરૂરિયાત છે ત્યાં જ પાણી આપીએ છીએ અને બીજી જગ્યાઓ કોરી રાખીએ છીએ એટલે એમાં પાણી આપણે આપતા નથી. એટલે પાણીનો જે બચત જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિમાં લગભગ એમાં 60-70% જેટલો પાણીની બચત થાય છે. હવે આમાં ફાયદાઓ પણ ઘણા હોય છે કે એક તો પાણીની બચત સાથે નિંદામણ પણ ઓછું થતું હોય છે, પછી રોગ જીવાત પણ ઓછી થતી હોય છે કારણ કે એમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું થતું હોય છે, અને પાણીને છોડની આજુબાજુ જમીન જે છે એને સતત પાણી મળી રહેતું હોવાને કારણે ટીપે ટીપે એનો મૂળનો વિકાસ સારો થતો હોય છે. એ પાણી સાથે પોષક તત્વો પણ જમીનની અંદરથી એ છોડ સારા પ્રમાણમાં લઈ શકે અને છોડનો વિકાસ સારો થતો હોય છે, અને વિકાસ સારો હોય તો આપણને છેલ્લે ઉત્પાદન સારી ગુણવત્તાવાળું મળતું હોય છે. અને મિત્રો આ ટપક સિંચાઈ પદ્ધતિથી બીજો પણ એક ફાયદો છે કે એ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જે ખાતર પણ આપણે એને આપી શકીએ છીએ. ખાતરની જે ટાંકી હોય છે એ મુખ્ય પાઇપમાં ખેતરના શેડા ઉપર જ્યાં મેઇન પાઇપ આવતી હોય મુખ્ય પાઇપ એમાં જોડી અને જરૂરિયાત પડતું ખાતર આપણે એમાં મૂકી, અને ખાતર જે છે એ પાણી દ્વારા જ્યાં જ્યાં ટીપે ટીપે પાણી પડતું હોય છે ટપકનામાં ત્યાં સુધી ખાતર પહોંચી જતું હોય છે. એટલે આમ ખાતર આપણે જે છૂટું નાખીએ છીએ એટલે ખામડામાં નાખીએ છીએ એના કરતાં ખાતર ઓગાળેલું ખાતર પાણીમાં ઓગળી શકે એવું ખાતર હોવાના કારણે પાણી જમીનમાં જ્યાં સુધી ઊંડી જશે ત્યાં સુધી એ ખાતર જમીનમાં ઊંડે સુધી જઈ શકશે, અને જ્યાં જરૂરિયાત છે ત્યાં સક્રિય મૂળમાં જે ખાતરને પાણી જતું હોવાના કારણે એ છોડનો વિકાસ ખરેખર સારો થતો હોય છે. અને આમ ખાતર આપણે જે પાણી દ્વારા જમીનમાં આપીએ છીએ જ્યાં જરૂરિયાત છે ત્યાં જ આપીએ છીએ એટલે ખાતરનો પણ 40-50% જેટલો બચાવ કરી શકાય છે, કારણ કે આ પદ્ધતિ આપવાથી ખાતર જે છે એનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ છોડ કરી શકતો હોય છે, એમાં ખાતરનો બગાડ થતો નથી. એટલા માટે ખેડૂત મિત્રો આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે આપણે આ અત્યારે જોઈ રહ્યા છીએ કે આ પપૈયાના પાકની અંદર ગોઠવેલી છે એ ખરેખર આવા જ્યારે પપૈયાના પાકમાં સતત પાણીની જરૂરિયાત પડતી હોય છે એમાં બીજી પિયત પદ્ધતિ કરતાં ટપક પિયત પદ્ધતિમાં આપણને ઘણી જ આશીર્વાદરૂપ થઈ પડતી હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ અને બીજી મુશ્કેલીઓમાં પણ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા ન્યૂઝ 18 ગુજરાતી A/101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.